તમારા સુખના, તમારી તકલીફમાં, તમારી મુશ્કેલીમાં તમારો કોઈ ફ્રેન્ડ તમને સાચવી લેવા તૈયાર નથી. તમારી માએ તમને સાચવી લીધું. હવે હું તમને પૂછું છું, તમે મોટા થયા પછી તમારી માએ ક્યારેક તમને કોઈ કામ સોંપ્યું હોય તમે શું કર્યું? કહું તમને, તમે 8th માં હો, બપોરનો સમય હોય, 3 વાગે તમારી ક્રિકેટ હોય, અને એ વખતે તમે આમ તૈયાર થઈને નીકળતા હતા ને એ જ વખતે તમારી માએ કીધું, બેટા મને હમણાં જ ખબર પડી કે સાંજના દાળ શાક માટે લીંબુ મરચાં કાંઈ નથી, હવે ઘરમાં કોઈ લાવનાર નથી, બેટા તું લઈ આવીશ? ત્યારે તમારો જવાબ શું હતો? એ જવાબ આપો. શું કહ્યું? એક બાજુ નીચે તમારા ફ્રેન્ડ્સ તમને બોલાવે છે, ક્રિકેટનો સમય થઈ ગયો છે, ચાલ જલ્દી, અને બીજી બાજુ તમારી માં કહે છે કે મારો માટે આટલું કામ કરે, માં તમારો 1/2 કલાક જાય એમ છે, તમારો શું જવાબ હોય? કેમ એકબીજાને મોઢા જુઓ? શું હોઈ શકે? ચલો, હે શું, બસ જ્યારે મારે રમવાનો ટાઈમ થાય ત્યારે જ તને આવા બધા કામ આપવાના સૂચે. તને તો કઈ પડી જ નથી અમારા રમવા કરવાનું. કેમ? તમે જયારે બીમાર પડ્યા ને એને પિક્ચર જોવા જવાનું હતું ત્યારે એને કીધું કે મારે આજે પિક્ચર જોવા જવું હતું, ત્યારે જ તું બીમાર પડ્યો? પોતાના સુખ છોડનારી માં, એને જયારે કોઈક તકલીફ આવે ત્યારે તમે તમારા સુખને છોડવા તૈયાર નથી. આજે નક્કી કરો કે મારે મારા મા બાપ ખાતર કદાચ 1,00,000 રૂપિયાનો ધંધો છોડવો પડે તો હું ધંધો છોડીશ, પણ મારા મા બાપને નહીં છોડું. એણે મારા ખાતર જો સુખના બલિદાન આપ્યા છે, એના ખાતર હું મારા સુખના બલિદાન આપીશ. તમને કહું, 1,00,000માં એકાદ વ્યક્તિ કે એકાદ હસ્તી એવી મળી જતી હોય છે. બહુ મોટું બલિદાન પોતાના બાપ ખાતરે આપી શકતો હોય. મુંબઈમાં એક છોકરાના મેરેજ ચાલતા હતા, ચાલુ મેરેજમાં એને સમાચાર મળ્યા કે તારા પપ્પાને અત્યારે જ એટેક આવ્યો છે, મેરેજની વિધિ તો પૂરી કરી દે, પપ્પાને અમે સંભાળી લેશું, તું ચિંતા નહીં કરતો, પપ્પા ન દેખાય તો. છોકરાને દુઃખ તો થયું પણ એને વિધિ પૂરી કરી. સાંજ પડી, 1st નાઇટ, છોકરાએ પોતાના સજાવેલા રૂમમાં એન્ટ્રી મારી, પત્ની સજી ધજીને બેઠી, આંખોમાં કેટલા સમણા રહીને બેઠી, અને એ વખતે આ છોકરો પોતાની વાઇફને કહે છે, મારે તને એક વાત કરવી છે. બોલો. તારી કદાચ આજે એવી ઈચ્છા હશે કે આજે આપણે 1st મેરેજ નાઇટ છે એને આપણે મનાવીએ, પણ તને ખબર નહીં હોય કે ચાલુ મેરેજમાં મને સમાચાર મળ્યા કે પપ્પાને અચાનક એટેક આવ્યો છે. તને ખબર છે મારી મમ્મી નથી, પપ્પા જ, અને સિવિયર એટેક પપ્પાને આવ્યો છે, અત્યારે હોસ્પિટલમાં છે, 2-5 દિવસમાં પપ્પા ઘરે તો આવી જશે, પણ મેં આપણે ફેરા ફરતા હતા ત્યારે મનોમન એક અભિગ્રહ લીધો છે, પપ્પા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી મારી પથારી પપ્પાની સાથે કરીશ, તારી સાથે નહીં કરું, તું ખાલી મને રજા આપ એટલે હું આજથી પપ્પાની બાજુમાં સૂઈ જાઉં. જ્યાં સાંભળ્યું છોકરીએ, છોકરીની આંખમાંથી આંસુની ધારા નીકળી. છોકરી કહે છે, છોકરાને કદાચ એમ થયું કંઈક સપના સેવીને આવી હશે, અને મેં જ્યારે આવા અભિગ્રહની વાત કરી એટલે એને ખોટું લાગ્યું હશે. બોલ, તારે કંઈક કહેવું હોય તો બોલ. ત્યારે છોકરી કહે છે, હું બહુ કમનસીબ છું. કેમ કમનસીબ કહે છે? હું બહુ કમનસીબ છું, કારણ તમે જે અભિગ્રહ લીધો છે એમાં સંમતિ માટે તમારે મને પૂછવું પડે છે. હું તો એવું ઈચ્છતી હતી તમારે મને સામેથી કહેવાનું હોય, મેં તો હાથ જોડી દીધા છે, તું પણ હાથ જોડી દે, કે પપ્પા જ્યાં સુધી બીમાર છે ત્યાં સુધી તમારી પથારી પપ્પા સાથે કરજો, મારી પથારી અલગ થશે. લગ્ન કર્યા પછી બાપ જેટલા વર્ષ જીવે ત્યાં સુધી બાપની સાથે પથારી કરનારો છોકરો
આકાળ ની અંદર પણ જોવા મળતો હોય તો સમજો, મા બાપે એના પર જે ઉપકાર કર્યા હતા, મા બાપે એના માટે સુખના બલિદાન આપ્યા હતા, એની સામે આ છોકરો પોતાના સુખના બલિદાન મા બાપ ખાતર આપવા તૈયાર થઈ ગયો. મિત્રને જો તમે એમ કહેતા હો કે તારા માટે જાન આપી દઈશ, મા બાપ માટે તો પેલા તમારો જાન નહીં, સમય તો આપીને બતાવો, સુખનું એકાદ બલિદાન તો આપીને બતાવો. ક્યારેક તમારા કરતા મને છે ને ઓલો પિક્ચરનો હીરો સારો લાગે છે. મારો એક ફેવરિટ હીરો છે, પૂરું સાંભળજો, હવે વચ્ચેથી ઊભા ન થતા, એ તો નીચે જઈને કહેશે મારા સાહેબનો પણ એક હીરો ફેવરિટ છે. પૂરું સાંભળશો, મારો હીરો ફેવરિટ એટલા માટે છે, મને જે ગુણ ગમે છે એ ગુણ મને એમાં જોવા મળે છે. તમારામાં ન જોવા મળે એટલી હદે છોકરામાં જોવા, એ હીરોમાં જોવા મળે. અને હીરો એટલે જેને તમે બિગ બી કહો છો. યસ, અમિતાભ બચ્ચન હોલેન્ડમાં શૂટિંગ ચાલતું હતું ને, સમાચાર મળ્યા કે એની માં તેજી બચ્ચન, તેજી બચ્ચનને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેવા સમાચાર મળ્યા એને ડાયરેક્ટરને કીધું યે શૂટિંગ યહીં પર રોક. મેઇન હીરો છે, આગળ શૂટિંગ થઈ શકે જ નહીં એના વગર. ડાયરેક્ટરે કીધું કે લાખો રૂપિયાનું દેવું મારે થઈ જશે યાર, ક્યાં જાય છે, જો કુછ ભી હો તુમ જાનો મેરી માં કો ભી એડમિટ કિયા હૈ, મુજે સમાચાર મિલે હૈ, મેં શૂટિંગ કો આગે નહીં બઢા સકતા હું, મેં અભી કા અભી મેં બમ્બઈ જાઉંગા. હોલેન્ડમાં પોતાનું શૂટિંગ છોડીને અમિતાભ મારતે પ્લેને સીધો મુંબઈ આવ્યો, સાંતાક્રુઝ ઝૂમાં ઉતર્યો. એ સીધો પોતાના જલસા કે પોતાના પ્રતીક્ષા નામના બંગલામાં ન ગયો, સીધો લીલાવતી હોસ્પિટલમાં ગયો. 14મી માળે એની માં હતી, સડસડાટ માં પાસે પહોંચ્યો, માનું જે રૂમ છે એ રૂમની અંદર ગયો. જ્યાં સુધી માં હોસ્પિટલમાં રહી ત્યાં સુધી અમિતાભ એમની બાજુમાં ને બાજુમાં ઊભા રહ્યા. જે દિવસે માજીને છુટ્ટી મળી તે દિવસે અમિતાભ પાછો કામે ચડ્યો. આ એની માતૃભક્તિ છે. તેજી બચ્ચને પણ અમિતાભ માટે કઈ ઓછું સહન નહોતું કર્યું. મેળામાં ગયા હતા ત્યારે આંગળીમાંથી અમિતાભ છૂટો પડી ગયો હતો અને તેજી બચ્ચને હરિવંશરાય બચ્ચનને કીધું કે યે ક્યા દેખ રહે હો, અબ દેખના સબ બંધ કરો, મેલે કો ઓર અપના મુન્ના કહીં નહીં મિલ રહા હૈ, મુન્ને કો ઢૂંઢ કે લાઓ. વીસ મિનિટ માટે એક છોકરો પોતાનો આઘો પાછો થઈ જાય ને, એ મમ્મીના બ્લડ પ્રેશર જરા માપી લેજો. અને મળી ગયા પછી એ માં જ્યારે એને ભેટીને ચુમીઓથી નવડાવી દે છે ને, એ મમ્મીનો પ્રેમ નીતરતું વાત્સલ્ય જોઈ લેજો. વોટ્સએપ પર મૂવી જોનારાઓને કહું છું કે તમારા દિલના સ્ક્રીન ઉપર તમારી માએ તમારા માટે જે બલિદાનો આપ્યા છે ક્યારેક એની સિરિયલ જુઓ તો ખબર પડશે. અને જિંદગીમાં ક્યારે તમે તમારા મા બાપને દુખી નહીં કરો, સુખનું બલિદાન. હોલેન્ડની તો મેં વાત સાંભળી હતી પણ હિન્દુજાની તો મેં વાત નજરે જોયેલી. મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલ માઇમ પાસે, અમે દાદરમાં હતા, અમારે એક મારા સાહેબ આચાર્ય જયશેખર સુરી મહારાજ, એમનું ચેકઅપ અમારે હિન્દુજામાં કરાવવાનું હતું એટલે અમે એમને લઈને ગયા હતા હિન્દુજા. અમે હોસ્પિટલની બહાર જેવા આવ્યા એ જ વખતે સામેથી એક કાર આવી છે, હિન્દુજા પાસે ઊભી રહી અને એમાંથી 6 ફૂટનો અમિતાભ બહાર આવ્યો. અમે કઈ દોડી નતા ગયા સર, હું શેનો જાવ, આવું હોય તો એ મારી પાસે આવે, હું ના જાઉં. ભીડ થઈ ગઈ, અમને પણ અંદર જવાનો રસ્તો નહીં, અમે થોડી વાર માટે સાઈડમાં ઉભા રહી ગયા. અમે જોયું કે એ જ વખતે અમિતાભે પોતે અંદર હાથ નાખ્યો અને પોતાની માં હતી ને તેજી બચ્ચન એને પોતાના બે હાથ એને ઉચકી, સગી માને ગાડીમાં બેસીને દેરાસર નથી લઈ જતા તમે, લાખોની ધડકન કહી શકાય એવો હીરો પોતાની માને બે હાથે ઉચકી વ્હીલચેરમાં બેસાડે છે. હિન્દુજાનો આખો સ્ટાફ નીચે આવી ગયો, સર મેં લેકે જાઉં, સર મેં લેકે જાઉં.
આવા બધા લટુડા પટુડા કરવામાં તો તમે બધા બહુ માસ્ટર હોસ. અમિતાભે એક સ્ટાફની સામે જોયું નથી, પોતાની જાતે નજરે જોયેલી ઘટના છે. પોતાની જાતે ચાર લઈ હિન્દુજાની અંદર ગયો અને લિફ્ટમાં ગયો અને જ્યાં કમરો ફાળવવામાં આવ્યો હતો ત્યાં સુધી પોતાની માને લઈને ગયો. પોતાના હાથે ઉચકી એણે બેડ પર સુવડાવી છે. દીવાર, સોલે, જંજીર જેવા ચલચિત્રો જે વખતે એના ટોપ પર ચાલતા હોય એવા સમયની અંદર એક હીરો પોતાની માને પોતાના હાથે ઉચકી અને હોસ્પિટલમાં લઈ જાય અને ખડે પગે એની સેવા કરે. ભગવાનના શાસનને પામેલા તમારા જેવા દીકરા દીકરીઓ પાસે આના કરતાં વધારે અપેક્ષા હું રાખું છું કે તમારે તમારા મા બાપની સેવા આનાથી પણ વિશેષ કરવી છે. એને આપેલા સુખના બલિદાનની સામે તમે તો કાંઈ નથી આપતા. આગળ વધુ, સુખનું બલિદાન નંબર ટુ, સમયનું બલિદાન. તમારા મા બાપે તમારી પાછળ કેટલા સમયનું બલિદાન આપ્યું છે, કેટલું કાઉન્ટ કર્યું છે? કરો તો ખરા, ખબર પડશે કેટલા કલાક નહીં, કેટલા દિવસ નહીં, કેટલા મહિનાઓ સુધી એને તમારી પાછળ ભોગ આપ્યો છે. આપણે નાના હતા ત્યારે આપણને કેજીમાં લેવા અને મૂકવાની વ્યવસ્થા કોણે કરી? સમય આપ્યો તો. આજકાલના છોકરાઓને જોઉં છું ને ત્યારે ઘણી વખત એમ લાગે છે આપણે 40 વર્ષ વહેલા જન્મી ગયા. નહીં સમજ્યા તમે? એને જે રીતના ફાઇવ સ્ટાર ફેસિલિટી મળતી હોય છે ને, મમ્મી લેવા આવે, મમ્મી મૂકવા આવે, પછી પાછું આમ આવે ને જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળે ને, અહીંયા વોટર બેગ હોય, અહીંયા સ્કૂલ બેગ હોય, મમ્મી આમ પોતે એક્ટિવા નામના ઘોડા ઉપર આવેલી હોય અને આમથી એની વોટર બેગ લઈ લે, આમથી પછી પોતે બે હાથે ઉચકી અને આમ ઘોડા ઉપર બેસાડે અને પછી તબડાક તબડાક કરતો ઘોડો આમ જાય. મારે એકવાર એવું બન્યું હતું, કોલ્હાપુર જતો હતો ને સાંજનો સમય ને એક ગામની બહાર હું ઝાડ નીચે પાણી વાપરવા બેઠો ને એ જ વખતે કાંઈ દેખાતું નતું, જંગલ, અને અચાનક 40 એક્ટિવા નામના ઘોડા આવી ગયા. મેં કીધું અહીંયા શું કામ આવ્યા છે, આ મને ગોછલી ઓરાવવા આવ્યા લાગે છે. અને જોયું તો સામે એક સ્કૂલ હતી, હવે દેખાતી નથી, અને સ્કૂલમાંથી જેવા બધા છૂટ્યા એટલે ખબર પડી આ તો બધાની મમ્મીઓ આવી છે. અને એક એક મમ્મી આ એક એકને શોધી શોધીને જે રીતના નાખે અને જે રીતના ઉચકે અને જે રીતના જાય, 10 મિનિટમાં ખેલ ખતમ. હું તો જોતો જ રહી ગયો. મેં હાલો આપણે ભણ્યા હતા પણ આપણને કઈ આવી ફેસિલિટી ફેસિલિટી મળી હતી? અને ઘરે ગયા પછી પણ હા હા હા, એને આમ હાથ પગ ધોવડાવે, પછી લે બેટા બોનવીટાનું દૂધ પી લે. જાણે 3 કલાક સુધી આમ કોર્ટમાં જઈને આવ્યો હોય ને, મોટા મોટા કેસ ઉકેલીને આવ્યો હોય, બોનવીટાનું દૂધ પી લે, થોડો નાસ્તો કરી લે અને પછી હવે થોડી વાર સૂઈ જા, અડધો કલાક સૂઈ જા, ફ્રેશ થઈ જા. કેટલી ફેસિલિટી! સમય આપ્યા વગર થઈ શકે ખરો? તમારી માને બીજું કોઈ કામ જ નહોતું? બચપણમાં એને તમને સ્કૂલમાં લેવા મૂકવાની વ્યવસ્થા કરી, જુવાનીની અંદર તમારા હોમવર્કની અંદર મદદ કરી, અને તમે બોર્ડમાં હતા 10th 12th TY CA, એના ગ્રુપો જ્યારે ક્લિયર થતા નહોતા, એક્ઝામના દિવસ આવતા હતા, તમારી સાથે કોણ જાગતું? કોણ? માં છે ને હંમેશા 2 વખત બોર્ડની એક્ઝામ આપે છે. તમારી માને પૂછજો કે મમ્મી તે 2 વખત આપી હતી? નહીં સમજ્યા. એક પોતે જ્યારે ભણી ને ત્યારે, અને બીજું બીજું છોકરો જ્યારે બોર્ડમાં હોય ને ત્યારે. જાણે માની બોર્ડની એક્ઝામ હોય ને લિટરલી. ઘણી વાર તો અમને એવું લાગે કે છોકરાને જેટલું ટેન્શન નહોતું ને એ કરતા એની માને વધારે ટેન્શન છે. અને માએ જ્યારે બોર્ડની એક્ઝામ આપી ત્યારે એને જેટલું ટેન્શન નહોતું ને એના કરતાં વધારે ટેન્શન એનો દીકરો કે દીકરી આપતા હોય છે ને ત્યારે. તમારી એક્ઝામ વખતે તમે કદાચ કોઈ માનતા નહીં માની હોય, પણ તમારી માએ માની હશે કે નહીં માની, માની હશે કે નહીં પૂછજો. ખબર એ નહીં હોય, તમને કીધું એ નહીં હોય. હું મહુડી જઈશ, સુખડી ચડાવીશ. હું માણીભદ્રજીને શ્રીફળ ચડાવીશ. હું પદ્માવતીજીને ચુંદડી ચડાવીશ. શંખેશ્વર જઈશ અને સોનાનો હાર ચડાવીશ. કેટલી માનતાઓ માનીશ! તમારા ખાતર એને સમયનું બલિદાન આપ્યું છે. હવે તમને પૂછું છું, તમારા મિત્રએ તમારા ખાતર કેટલું વેઇટ કર્યું છે?
આવવું હોય તો નહીં તો હું જાઉં છું, આમ જ કીધું તું કે નહીં? યાર આવે છે કે નથી આવતો? સરખો જવાબ આપને. ક્યારનો તું તતડાવ્યા કરે છે, ટટડાવ્યા કરે છે, આવે છે કે નથી આવતો? હું જાઉં છું. એવું જે બોલે ને એ મિત્ર, બેટા તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. એનું નામ માં છે. સમયનો ભોગ આપે છે. મિત્રના ઘરે તમે ભણવા ગયા હશો ને તો મિત્રએ સિરિયસલી તમને ભણવા નથી દીધા, ચાલને થોડુંક ટીવી જોઈ લઈએ. જોયું તું કે નતું જોયું? સાચું બોલ છું. તમારી માને એમ કીધું હશે હું ભણવા જાઉં છું. તમારે ત્યાં અત્યારે ભણવાની છૂટ છે, અમને ભણવા પણ નતા જવા દેતા. તમને મારી વાત કરું, હું એસએસસી પાસ છું. પણ અમે એસએસસી કઈ રીતના પાસ થયા? નો ટ્યુશન, નો ક્લાસીસ, નો ગાઈડ, નો નવનીત, નો 21, નો અપેક્ષિત. આજે તો આનાથી એ ઘણું બધું આગળ નીકળી ગયું છે. અમારા જમાનામાં આટલું હતું, પણ એમાંથી એક પણ ચીજ અમારા ભાઈએ અમને લેવા નહોતું દીધું. કારણ કે તમે એક વખત જોઈને પરાધીન થયા, તમારું મગજ કસવાનું તમે બાજુ પર મૂકી દેશો. તમારી જાતે જ તમે તૈયાર થાવ. અમે કોઈ દિવસ કોઈ ફ્રેન્ડના ઘરે ભણવા માટે નથી ગયા. તમે ફ્રેન્ડના ઘરે ભણવાના નામે જાવ છો. શું કર્યું તું એ કયો? શું કર્યું તું? ટીવી જોયું તું કે નતું જોયું? ગેમ રમ્યા હતા કે નતા રમ્યા? અડધો કલાક ભણવાનું ને એક કલાક રમવાનું? વાહ રે વાહ. કોઈ ફ્રેન્ડે તમને સિરિયસલી કીધું કે યાર તું તારા મમ્મી પપ્પાને એમ કહીને આવે છે હું ભણવા જાઉં છું, હવે આપણે સિરિયસલી ભણવું જોઈએ, આવતીકાલે એક્ઝામ હોય ને આપણે ટીવી જોઈએ, આપણે વોટ્સએપ પર ચેટિંગ કરીએ કે આપણે રમત રમીએ, આ બધું બરાબર ના કહેવાય? હરામ છે કોઈ મિત્રે તમને આ રીતના તમારો સમય સુધારવાનો ધંધો કર્યો હોય. તમે જો સમય બગાડવા તૈયાર છો એ પણ તૈયાર હતો. એક માં એવી હતી, બેટા હું તારી સાથે જાગવા તૈયાર છું. તમે રાતના જાગ્યા, એ તમારી સાથે જાગી, એને તમારા સમયનું બલિદાન આપ્યું. તમને ખબર છે આજનું સાયન્સનું એવું સંશોધન છે કે બચપણમાં દર 4 મિનિટે માં પોતાના બાળકને ટચ કરે છે. Every 4 minutes. તાજા જન્મેલા બાળકને જોજો, એની માં દર 4 મિનિટે એની પાસે જતી હશે, એનો સ્પર્શ એને મળતો હશે. આ સ્પર્શ, આ હૂંફ એટલું બધું એને કામ લાગે છે, જેના કારણે એનો રેઝિસ્ટન્સ પાવર વધતો જતો હોય છે. દર 4 મિનિટે એક માં પોતાના બાળકને સ્પર્શ કરતી હોય છે. મને પણ મળ્યો, તમને પણ મળ્યો. હવે તમારી જાતને તમે પૂછો, મોટા થયા પછી આપણે કેટલા દિવસે આપણી માના ચરણનો સ્પર્શ કરીએ? હાથ ઊંચો કરજો જેઓ રોજ સવારે પોતાના મા બાપને પગે પડતા હોય. ગુડ. 25%. 25% રિઝલ્ટ છે, 75% રિઝલ્ટ નથી. આજે તમને જો તમારા ફ્રેન્ડ તરીકે તમારા મા બાપ લાગતા હોય, જન્મદાતા છે, જીવનદાતા છે, સંસ્કારદાતા છે, ધર્મદાતા છે, તમને જો તમારા મા બાપ એવા લાગતા હોય, આજે નક્કી કરો. આપણે કદાચ સમય વધારે ન આપી શકીએ તો કાંઈ નહીં, માએ આપણને દર 4 મિનિટે સ્પર્શ કર્યો તો આપણે એમને રોજ એક વખત ચરણ સ્પર્શ કરશું. કરશો? આજે તો ઠીક છે, હજી તમે નાના છો, બહુ જવાબદારી નથી. આવતા 10 વર્ષમાં તમારા માથે ઘણી જવાબદારીઓ હશે, હશે કે નહીં હોય? અને એ વખતે આજે તમારા મા બાપ જેટલા યુવાન છે અથવા શક્તિમાન છે, એટલા 10 વર્ષ પછી શક્તિશાળી હશે ખરા? અત્યારે 45 કે 50 ના હશે, એ વખતે 60 ના થઈ જશે કે નહીં થઈ જાય? આફ્ટર 10 યર્સ જ્યારે 60 ના હશે, રિટાયર થઈ ગયા હશે, એનો ટાઈમ જ્યારે પાસ નહીં થતો હોય, ત્યારે એને સૌથી વધારે કોની જરૂર હશે ખબર છે? તમારી જરૂર. દિવસની 1440 મિનિટ હોય છે. 1440 મિનિટ, 24 કલાકની કેટલી મિનિટ હોય? 1440. દરેક મા બાપ એવું ઈચ્છે છે ખાલી 10 મિનિટ માટે મારો દીકરો મારી બાજુમાં બેસે ને, તો બાકીની 1430 મિનિટ હું હસતા રમતા પસાર કરી દઈશ. આ 1430 મિનિટ પસાર કરવી બહુ અઘરી હોય છે, પણ તમારી 10 મિનિટ એને 1430 મિનિટ પસાર કરવામાં રમતા રમતા સહાયક બનશે. માં રાતોની રાત જાગીને એને તમારા માટે સમય આપ્યો છે. તમે દોઢે દિવસે 10 મિનિટ ના આપી શકો, બાધા નથી આપતો, પણ તમને બધાને કહું છું,
સૂતા પહેલા 10 મિનિટ તમારા મા બાપની સાથે બેસવા. કબૂલ? મેં એક ઠેકાણે પૂછ્યું ને, મને કહ્યું અમે ચારે જણા સાથે બેસીને ટીવી જોઈએ છીએ. નહીં નહીં, એક અપેક્ષાએ સાથે બેસીને ટીવી જોનારને હું ધન્યવાદ એટલા માટે આપું છું, રૂમ બંધ કરીને પોતાની ઈચ્છા મુજબ ટીવી જોનારા કરતા સાથે બેસીને ટીવી જોનારા હજી સારા છે. મા બાપની શરમ તો નડશે કે નહીં નડે? રૂમ બંધ કરીને તમે કઈ સાઈડ ઉપર જતા રહ્યો છો તમને ખબર છે? કોઈને ખબર નથી. મા બાપની પણ શરમ હોય છે. 10 મિનિટ મા બાપને આપો, 10 મિનિટ. મા બાપને ટાઈમ ન હોય તો કહી દો, પપ્પા બેઠીએ, મુજે આપકી સાથ બેઠના હૈ, મમ્મા બેઠીએ. અમેરિકાની અંદર એવો જોક ચાલતો હોય છે, એક છોકરા એના બાપને પૂછ્યું, પાપા પાપા આપકો મહિને કી સેલરી ક્યા હૈ? બાપે કીધું, શાંતિ રાખ, તારે શું કામ છે? મેં પૂછું, ઉસકા જવાબ દીજીએ, મહિને કી સેલરી? હા, ઇતને ડોલર. આ 12 ઘંટે કામ કરતે હો, 1 ઘંટે કા કિતના હુઆ? બાપ કે, તું આટલી બધી ડિટેલ, તું જાણે આઈટીમાંથી આવ્યો લાગે છે. નહીં પાપા, મુજે બોલીએ. 5 વર્ષનો છોકરો એના બાપને કહે કે આપ 1 મહિને કા આપકો ક્યા મિલતા હૈ, 1 કલાક કા તનખા ક્યા હૈ ઓર 1 દિન કા ક્યા હૈ? બાપે સર્વે કરીને કીધું કે 1 કલાકને મને $20 મળે છે. છોકરો દોડ્યો પોતાના ડ્રોવરમાં, એને $10 ભેગા કર્યા હતા, $10 લઈને પપ્પાને કહે, પપ્પા હમણાં 10 રાખો, બીજા 10 પછી આપીશ, અને તમે આ $20 છે ને 1 કલાક મને આપો, મારે તમારી બાજુમાં બેસવું છે. ધંધામાંથી તમે ઊંચા નથી આવતા, તમને 1 કલાકના $20 મળે છે ને, હું $20 આપવા તૈયાર છું, મારી સાથે બેસો, મારે તમારી સાથે બેસવું છે. પપ્પા $20 હું આપવા તૈયાર છું, પણ તમે મને 1 કલાક આપો. પરદેશ છે, જ્યારે આ ભારત છે. અહીંયા રોજ સાંજ પડે 4 વસ્તુ ભેગી થતી હતી, ભોજન ભેગું થતું હતું, ભગવાનનું ભજન પણ સાથે થતું હતું, ભાષણ એટલે સાંજ પડે બધા ભેગા મળીને વાતો કરતા હતા, અને ક્યારેક બહાર જવું હોય ને ભ્રમણ તો એ પણ સાથે થતું. સમયનું બલિદાન છે. કોઈ ઉંમર લાયક તમારા ઘરની અંદર બા દાદા કે મા બાપ હોય તો એને પૂછજો કે તમારી કોઈ ઈચ્છા હોય તો બોલી દો. મેં એકવાર પ્રવચનમાં કીધું હતું કે એક માને પાલીતાણા જવાની બહુ ઈચ્છા હતી. એણે દીકરાને કીધું, બેટા તને ટાઈમ મળે ત્યારે કહેજે ને, મારે પાલીતાણા જવું છે. હા માં હું લઈ જઈશ, હા માં હું લઈ જઈશ, અત્યારે ટાઈમ નથી, અત્યારે ઘર આખી ચાલીશ, અત્યારે તેજી છે. આમ કરતાં કરતાં દિવસો મહિનાઓ પસાર થઈ ગયા, અને માં પાલીતાણા જવાને બદલે પરલોક ચાલી ગઈ. છોકરાને યાદ આવ્યું કે મમ્મીની અંતિમ ઈચ્છા રહી ગઈ, એટલે એણે વિચાર કર્યો કે ચલો મમ્મીની ઈચ્છા પૂરી કરીએ. અબ કિસ તરહ સે પૂરી કરેંગે? અપને સમાજ કે 500 લોગો કો ઇકઠ્ઠે કિયે કે મેરી માં કી ઈચ્છા થી કે પાલીતાણા લે જા, પાલીતાણા લે જા, બેટા એક બાર પાલીતાણા કા દર્શન કરના હૈ, ચલો અબ મેં માં કી ઈચ્છા પૂરી કરને કે લિયે 500 લોગો કો પાલીતાણા લે જાઉંગા. એણે કેટલી બસ કરી? 10 બસ કરી. 500 ની ભીડ ઇકઠ્ઠી કરી. હવે એ 10 બસ લઈને એ વ્યક્તિ જો હું પાલીતાણામાં હોઉં ને મને મળે, અને હું પૂછું કેમ આવ્યો, અને જો એમ કે મારી માની ઈચ્છા પૂરી કરવા માટે 500 જણને લઈને આવ્યો, તો મારા જીવને કહી દે, 500 નહીં તું 5000ને લઈને પણ જો તું પાલીતાણાની જાત્રા કરાવે ને, તોય તને તારી એક માને જાત્રા કરાવવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય હવે તને. આ છોકરો એટલે બીજો કોઈ નહીં, તમે પોતે હશો. તમારું પુણ્ય જોરમાં હશે ને, તમારો ધંધો જોરમાં ચાલતો હશે ને, તમારી માને કોઈ ઈચ્છા હશે, તમે કહી દેશો, હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મેં પ્રવચન કર્યું, 5:30 પ્રવચન કર્યા પછી હું કુંભોજ તરફ ગયો, અને મને બીજા કે ત્રીજા દિવસે સમાચાર મળ્યા કે એક માને મોતીઓ પાકી ગયો હતો, છોકરો ઓપરેશન કરાવતો નહોતો, કારણ કે છોકરાની પાસે પૈસો હતો, સમય નહોતો. પણ જે દિવસે એણે મારું મા બાપનું પ્રવચન સાંભળ્યું, મને એવા સમાચાર મળ્યા, મારા સાહેબ એ સીધો ડૉક્ટરની પાસે ગયો. ડૉક્ટરે કીધું, આજે રવિવાર છે, આજે ઓપરેશન. અરે ડબલ ફી લેજો, પણ મારી માના મોતિયાનું ઓપરેશન આજે કરાવી આપો, કારણ કે હવે 1 મિનિટ પણ લેટ થાય એ મને પરવડે એમ નથી. નહીં આપો સમયનું બલિદાન? માએ બચપણના બધા દિવસોનો સમય તમારા માટે આપી દીધો,
તમારે એના ઘડપણના દિવસો સાચવી લેવાના છે. નંબર 3, સંપત્તિનું બલિદાન. સંપત્તિ, તમે ગ્રેજ્યુએટ હશો ને, જરા આંગળી ઊંચી કરો જેવું ગ્રેજ્યુએટ થઈ ગયા છે, બીકોમ, બીએ, એમબીએ, સીએ જે પણ થઈ ગયા હો, ઓકે, તમને ડિગ્રી મળી એ કોના પ્રતાપે મળી? હે, ચલો તમારી તૈયારી હતી પણ તમે અહીં સુધી પહોંચ્યા, મા બાપનો ફાળો ખરો? તમારી ફી કોણે ભરી? કે તમે એક બાજુ જોબ કરતા હતા, એમાંની સેલરી આવતી હતી, એમાંથી તમે તમારી ફી ભરતા હતા? હું નથી માનતો આમાંથી એક પણ જણ એવો હોય કે જેણે સેલરી પોતાની સેલરીથી પોતે ડિગ્રી લીધી હોય. ભૂતકાળમાં ઘણા બધા નેતાઓની વાતોમાં એવું આવે છે, એક બાજુ એ લોકો કામ કરતા હતા, બીજી બાજુ રૂપિયા લઈ અને પોતે આગળ વધીને ભણ્યા હતા. તમારા મા બાપના પૈસાના જોરે તમે ડિગ્રી લીધી, રાઈટ? આજે જે થોડી ઘણી પણ તમારા ચહેરા ઉપર લાલી દેખાય છે ને, એની પાછળ પણ કોઈ કારણ હોય તો કોણ છે? તમારા મા બાપ. એને પોતે કદાચ ખાધું નથી પણ તમને ખવડાવીશ. એ પોતે નથી ભણ્યા પણ તમને ભણાવ્યા છે કે નથી ભણાવ્યા? તમારી માએ સીએ કર્યું હતું, ભલું હશે તો એસએસસીએ નહીં ભણી, પણ તમારા મા બાપને થયું કે ના, બધા ભણે છે, મારા દીકરાને મારે ભણાવવાનું છે. અને તમને બધાને ખબર છે કે તમે જ્યારે કોલેજની અંદર જાઓ છો, સીધે સીધી એન્ટ્રી મળતી જ નથી. એમાં સારી કોલેજમાં જવું હોય તો ડોનેશન કે કરપ્શન? યસ, સુગર કોટેડ નેમ ડોનેશન, બટ ઇટ ઇઝ કરપ્શન. લાખો રૂપિયાના કરપ્શન આપો છો ને, ત્યારે તમે એમબીબીએસ જેવી ડિગ્રીઓ લઈ શકો છો. એના વગર તમે આ ડિગ્રી સુધી પહોંચી શકતા નથી. તમારી પાછળ તમારા મા બાપે કેટલી સંપત્તિનો ભોગ આપ્યો છે કે નથી આપ્યો? ચલો એ તો આપ્યો, એની પાછળ પણ પાછું 10th માં અને 12th માં જયારે ફર્સ્ટ ક્લાસ તમારે લાવવાનો હોય, બેટા 92 જો લાવે તો તમે પણ કઈ ઓછા નતા. મમ્મી શું જોઈએ? ફોર જી, આઈપોડ, એક્ટિવા, તમારે બાઇક, ફોર વ્હીલર, કેટલી ડિમાન્ડો હતી. હું જો 92 અપલાવું, 95 અપલાવું તો તારે મને આ અપાવવાનું, તારે મને તે અપાવવાનું, આટલી ડિમાન્ડો સાથે તમે ભણવા બેઠા છો. અને તમારી માએ પણ તમારી ડિમાન્ડ પૂરી કરી છે કે નથી કરી? તમને લેપટોપ જોઈતું તું, લેપટોપ અપાવીશ. તમને કમ્પ્યુટર જોઈતું, તમને કમ્પ્યુટર અપાવીશ. તમારા બાપે કદાચ પોતાના જરૂરિયાત માટે જે રૂપિયા બચાવ્યા હતા ને, તમારી માના કહેવાથી તમારા બાપે રૂપિયા પોતાને જરૂરી હોવા છતાં એને ગૌણ કરી અને તમારા ખાતર ખર્ચી નાખ્યા છે. ખર્ચ્યા હશે કે નહીં ખર્ચ્યા? જરા પૂછો, તમારી મા ક્યારે કહેશે નહીં. કોઈ બાપ તમને નહીં કહે કે તારા માટે મેં આ કર્યું, તારા માટે તે કર્યું. બે બહેનપણીઓ હશે ને તો એકબીજાને કહેશે, તારા વખતે મેં આટલો બધો ભોગ આપ્યો, તે મારા માટે કાંઈ ન કર્યું. આરામ છે, કોઈ માં કે કોઈ બાપ તમને એમ કહેતા હોય કે મેં તમારા માટે આટલું કર્યું હતું, તમે આજે અમારા માટે શું કરો છો, કે છે ખરા? ક્યારે એક છોકરો એની મા પાસે જાય આવે, જાય આવે, જાય આવે. માં સમજી ગઈ. યાદ રાખજો, આખી દુનિયાથી તમે છુપાવી શકો છો, તમારી માંથી નહીં છુપાવી શકો. એટલે જ હું કહું છું, તમારી માએ માં નથી, તમારી માએ ફ્રેન્ડ પણ નથી, તમારી માએ ભગવાન છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. દેરાસરના ભગવાન કરતા પણ ઘરના ભગવાન અપેક્ષાએ ચડિયાતા છે. મરાઠીમાં એક બહુ સરસ મજાનો મા માટેનો શબ્દ છે, કયો? આઈ. વેરી ગુડ. આ ઇંગ્લિશનો આઈ નહીં લેતા, આ ઈ, અને આ એટલે આત્મા, અને ઈ એટલે ઈશ્વર. જીચ્યા આત્મ્યાત ઈશ્વરાચા વાસ આહે તિલા મંતે. જેના આત્મામાં ભગવાનનો વાસ છે એને માં કહેવાય છે.
તમે તમારી માને ભગવાન તરીકે ન જોઈ શકો તો કાંઈ નહીં, કમસે કમ તમારી મિત્ર તરીકે તો જોજો, ફ્રેન્ડ તરીકે તો જોજો. કેટલીક વાત તમે તમારા ફ્રેન્ડને પણ નથી કહી શકતા, એ તમારી માને ખબર પડી જતી હોય. છોકરો મા પાસે જાય આવે, કારણ કે એને ગુરુના મોઢે સાંભળ્યું હતું. આપણી માથી આપણે કંઈ છુપાવવાનું નહીં, પણ એ છુપાવતું હતું. બીજી બાજુ કહેવાનું મન થાય એટલે માએ કીધું, બેટા બોલ ને, મુંજાઈ જશે ને, કંઈ કેવું છે ને, બોલ. તે સ્મોકિંગ કર્યું હતું એ જ કેવું છે ને, ચમક્યો. મમ્મી તને કેવી રીતે ખબર પડી ગઈ? બેટા અંતે તો તારી મા જ. એમ નહીં, તને ખબર કેવી રીતે પડી? 2 મહિના પહેલા બાથરૂમમાંથી તું બહાર નીકળ્યો ને હું અંદર ગઈ. એ પડેલા ઠૂઠા ઉપરથી હું સમજી, અને છોકરો હબક ખાઈ. મતલબ સમજ્યા કઈ? શું સમજ્યા? આમાં શું કરો છો? શું સમજ્યા? આ માં છે 2-2 મહિનાથી જાણતી હોવા છતાં એણે એક દિવસ એને એમ નથી કીધું, બેટા ક્યારથી તે આ સ્મોકિંગ ચાલુ કર્યો છે? માં રાહ જોતી હતી અવસરની, અવસર આવવા દે. એ દિવસે કહીશ ઓટોમેટિક કાયમ માટે બંધ થઈ જઈશ. તમે જોયો નથી ને ઠોક્યો નથી, પછી ઓલો ન જોતો એવી રીતે ડબલ જોરથી ચાલુ કરે. સ્પેલ બાઉન્ડ. છોકરો કે માં તું કોણ છે? ભગવાન કરતા પણ ઉપર. તને ખબર છે મેં પીધી છે, છતાં તે કોઈ દિવસ મને કીધું નહીં. અને આજે હું જયારે કેવા તૈયાર થયો હું નથી કહી શકતો, ત્યારે તે કહી દીધું. માએ બરડા પર હાથ ફેરવતા કીધું, બેટા હજી તારા પપ્પાને વાત નથી કરી અને કહીશ પણ નહીં. ઈચ્છું છું હવે કાયમ માટે છૂટી જાય. છોકરાએ હાથ જોડીને કહી દીધું, માં હવે જિંદગીમાં સિગરેટ તો નહીં, નાનો સરખો મુખવાસ પણ આ મોઢામાં નહીં જાય, તને ગેરંટી આપીશ. દર મહિને તમારા મોબાઈલ માટેનો ખર્ચો કોણ આપે છે? 1200 રૂપિયા 1500 રૂપિયા કોણ આપે છે? આપે છે કે નથી આપતા? તમારે હોટલમાં જવું છે, મહિનામાં 1 વાર 2 વાર પૈસા કોણ આપે છે? આપે છે કે નથી આપતા? તમારા ઘરમાં કામ કરનારને જેમ પગાર મળે ને એવી રીતના તમે પણ જાણે નક્કી જ કરી દીધું, મહિને મને પપ્પા આટલા તો તમારે આપી જ દેવાના. અમને 25 પૈસા નતા મળતા, 25 પૈસા. તમે KG થી લઈને કોલેજ સુધીના ભણ્યા છો ને એનો ટોટલ મારો. તમારા મા બાપે તમારી પાછળ કેટલા રૂપિયા વાપર્યા અને હું મારો ટોટલ મારું. હું 1-5 ધોરણ મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો હતો, 1-7 ધોરણ 0 cost. 1-7 ધોરણમાં 1 પૈસાનો અમે ખર્ચો નથી કર્યો. 8મા ધોરણની અંદર જયારે હાઈસ્કૂલની અંદર ગયા ત્યારે 8મા ધોરણમાં મહિનાની ફી 8 રૂપિયા, 9મા ધોરણમાં 9 રૂપિયા, 10મા ધોરણમાં 10 રૂપિયા, 80 રૂપિયા, 90 રૂપિયા અને 100 રૂપિયા. 10 મહિના ભણવાનું હોય ને, 80 ને 90 કેટલા થાય? 190, 170 અને એમાં 100 ઉમેરો, બીજા 30 રૂપિયા એક્સ્ટ્રા નાખો. કોઈ કદાચ 5-5 રૂપિયા ઓલા PT વાળાએ મંગાવ્યા હોય કે કેટલા રૂપિયામાં હું SSC ભણ્યો? 300. કિન્ડર ગાર્ડનના કેટલા છે? કિન્ડર ગાર્ડન સમજો છો? KG. હજી KG ની નીચે જાઉં શું આવે? નર્સરી. નર્સરીની નીચે જાઉં પ્લેગ્રુપ. આહાહા. અને હજી એનાથી નીચે આવ્યું છે શું? મધર ટોડલે 8 મહિનાનું. એક આઠ મહિનાનું બચ્ચું આમથી આવે, બીજું 8 મહિનાનું આમથી આવે. મેં કીધું આ કેમ ચાલુ કર્યું મધર ટોડલર? મને કે મારા સાહેબ હવે દરેક ઘરમાં એક જ બચ્ચું રહ્યું છે ને, હવે ઓલાને રમવા માટે કોઈ બચ્ચું જ ન હોય એટલે બધા બચ્ચા ભેગા થાય, બધા એકબીજા સાથે રમે અને પછી. એક મા બાપે તમારી પાછળ સંપત્તિનું આટલું બલિદાન આપ્યું, તમારા મિત્રએ કેટલું બલિદાન આપ્યું છે? તમને જરૂર પડીને તમે તમારા મિત્ર પાસે હાથ લંબાવ્યો આપ્યા વગર વ્યાજની લોન આપવા તૈયાર થાય,
આજે નહીં આવતીકાલે કદાચ તમારો મિત્ર મોટો થાય, તમે મોટો થાવ, બિઝનેસ જ્યારે તમારે કરવાનો આવે ને તમને લોસ થયો હોય, તમે એમ કહી દો કે 5-25 લાખની જરૂર છે, તમે એમ છાતી ઠોકીને કહી શકો આ ફ્રેન્ડ તો મને આપશે આપશે ને આપશે જ. કહી શકો એમ, હું તમને કહી શકું એમ છું, તમારા તમારા બિઝનેસમાં તમે બહુ મોટો લોસ કર્યો હશે ને, અને તમારો બાપ 75 વર્ષની ઉંમરનો હશે ને, એને ખબર પડશે કે શેર બજારમાં એણે 1.5 ખોખાનું કરી નાખ્યું છે. તમારો બાપ કાંઈ નહીં કરે, એ શું કહેશે ખબર છે, બેટા ચિંતા નહીં કર, મારો જૂનો સેટ છે ને એને તે હું નોકરી પાછી ચાલુ કરું છું અને હું જેટલી તને મદદ થઈ શકે એટલી કરીશ. હું સાંતાક્રુઝમાં હતો, મલાડથી એક છોકરો મારી પાસે આવ્યો, મને કે મારા સાહેબ આશીર્વાદ આપો. મેં કીધું સેના આપઘાત કરવા જાઉં છું, નહીં હસો નહીં, આ બનેલી ઘટના કહું છું, આપઘાત કરવા. મેં કીધું શાના માટે, 2 કરોડનું કરી નાખ્યું છે, કોઈ હિસાબે વળી શકે એમ નથી. મેં તારા પપ્પા મમ્મી, મને કે મારા સાહેબ શું કહું, મારા પપ્પાની ઉંમર 80 વર્ષની થઈ છે, એમને જ્યારે ખબર પડી ત્યારે પપ્પાએ મને બીજું કાંઈ ન કીધું, એમણે કીધું મારો જૂનો જે સેટ છે ને એને ત્યાં હું પાછી નોકરી શરૂ કરું છું. મુંબઈની ટ્રેનની તો તમને ખબર છે ને, મલાડથી પ્રોપર બોમ્બે, 80 વર્ષનો બાપ પીટાતો ટીચાતો મુંબઈ જાય, 7 કલાકની પાછી એને નોકરી શરૂ કરી, એમાંથી જે 5-25 હજાર મળે મારા દીકરાને સહાય કરું. મેં કીધું શરમ આવેશ, તારો બાપ તને હેલ્પ કરવા માટે જ્યારે આ 80 વર્ષની ઉંમરે ધક્કા ખાવા તૈયાર છે ત્યારે તું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર, આપઘાત કરવાનો ન હોય, વાસ્કેપ એવો નાખું છું, પાછો વળ, મહેનત કર, બહાર નીકળ. એને રસ્તા દેખાડ્યા અને પહેલો રસ્તો એણે કર્યો, મલાડનો ફ્લેટ વેચી નાખ્યો, એ જ રૂપિયામાં એણે જેટલું ચૂકવાતું હતું એટલું ચૂકવી એ પોતે નાનકડા સુરતની એક ચાલીમાં ચાલ્યો ગયો. અને પછી મેં સુરત જ્યારે ચોમાસું કર્યું મને મળવા આવ્યો, મારા સાહેબ એ દિવસે તમે જો રસ્તો ન બતાવ્યો હોત, આજે મેં તમને મારું મોઢું ન બતાવ્યું હોત, લાખ લાખ ધન્યવાદ. મેં કીધું મને નહીં તારા બાપને ધન્યવાદ આપ, તે જ્યારે મને કીધું રે. તે જ્યારે મને કીધું ને કે મારો બાપ આ ઉંમરે આટલી નોકરી કરવા તૈયાર થયો, ત્યારે મને વિચાર આવ્યો આ 80 વર્ષનો બાપ દીકરા ખાતર આટલું લાંબુ થવા તૈયાર છે. ત્યારે દીકરો લાંબુ વિચારી શકવા તૈયાર નથી. ફરીથી કહું છું, તમારા મા બાપને તમારા મિત્ર બનાવજો, સંપત્તિનું બલિદાન એને આપ્યું પણ છે અને આવનારા સમયમાં કદાચ જરૂર પડશે ને, ગેરંટી સાથે કહું છું તમારી મા જ તમારી સાથે ઊભી રહેશે. બેટા ચિંતા નહીં કર, મારી પાસે સોનાની ઘણા બધા દાગીના છે તારા ખાતર, એ પણ વેચી દેવા તૈયાર છું. મંગળસૂત્ર સિવાયના બધા દાગીના દીકરા ખાતર વેચવા જે તૈયાર થાય એનું નામ માં. વોટ્સએપમાં કેટલાક સરસ મેસેજીસ આવતા હોય છે ખબર છે, તમને ભંગારમાં જ રસ છે, ફાલતુમાં જ રસ છે, એને જ ફોરવર્ડ કરવાના. કેટલો સરસ મને એક જણે બતાવ્યો, મને કે મારા સાહેબ આ તમને કામ લાગશે, દુકાન સે જબ ઘર આતે તબ જો એસા પૂછે બેટા ક્યાં કમાયા, વો તુમ્હારા બાપ હોગા, મેરે લિયે ક્યાં લાયા, વો તુમ્હારા બેટા હોગા, તુમને ક્યાં બચાયા, વો તુમ્હારી વાઇફ હોગી, બેટા તુને ક્યાં ખાયા, વો તુમ્હારી. એને પોતાની ઈચ્છા નથી હોતી, પોતાની ચિંતા નથી હોતી, આપણી ચિંતા હોય છે. તમે જોજો, તમારો નાનો ભાઈ તપોવનમાં કે કોઈ ગુરુકુળમાં કે કોઈ હોસ્ટેલમાં ભણતો હશે ને, અને એના સમાચાર જ્યારે એને મળશે ને ત્યારે, અથવા અઠવાડિયે એક જ વખત ફોન કરવાનો હોય ને એવું બધો નિયમ હોય, ત્યારે બાપ ફોન લેશે ને, એ બરાબર ભણે છે ને, એક્ઝામ આવે છે, ત્યાંથી શરૂ કરશે. ઓલે ઓલે કે હા હા હા, મમ્મીને આપો ને આટલું કે ને, એટલે ઓલાનો ઈગો હોટ થઈ જાય, લે એ તારી સાથે વાત કરવા માંગેશ, એટલે મમ્મી હાથમાં લેશ, બેટા બરાબર ખાઈ લીધો લે છે, એને ખબર છે કે આવતીકાલે એની એક્ઝામ છે, એને ખબર છે કે આ નબળો છે, એને ખબર છે કે આ રમતિયાળ છે, એ ભણતો ગણતો નથી, છતાં એ બધી વાત પછી પહેલું શું પૂછશે. અને એ જ્યારે 6 મહિને ઘરે આવશે ને, કેટલો દુબળો થઈ ગયો છે, તમે સમજો છો, હસીને નહીં કાઢી નાખતા, આની પાછળ બહુ રહસ્ય છે. એક માં એના દીકરાને બીજું આવડે ન આવડે બધી વાત પછી
મારો દીકરો બરાબર પેટ ભરીને જમી તો લે છે, તમારા સુખની ચિંતા કરે માં કોઈ ફ્રેન્ડ તમને એમ નહીં કહે બરાબર ખાધું ને? પૂછ્યું ક્યારે? પૂછ્યું? તમે એને ખવડાવ્યો છે? હા મજા આવી ગયા આજ તો. એને તમને પૂછ્યું? નેવર. મારે તમને કેવું છે કે તમારી માએ જ્યારે સંપત્તિનું આટલું બલિદાન, તમારા બાપે જ્યારે આટલું સંપત્તિ. મરાઠીમાં એક લોકમત નામનું પેપર નીકળે છે, એમાં એક સરસ લેખ આખો બાપ ઉપર આવે છે. એની શરૂઆત એણે એવી કરી કે મા ઉપર તો બહુ બોલનારા મળે છે, બાપ ઉપર કેટલા જણ બોલે છે. હું જ્યારે વ્યાખ્યાન કરીને કોલ્હાપુરથી નીચે ઉતરું ને, એક છોકરી 13 વર્ષની હતી ને મને હાથમાં કટિંગ આપીને કે મારા સાબ યે ભી પઢીએ ઓર કભી બાપ ઉપર ભી બોલીએ. અને મેં ખરેખર વાંચ્યું ત્યારે હું છક થઈ ગયો. એમાં એમણે લખ્યું હતું, જીવનમાં જ્યારે નાની નાની તકલીફ આવે છે ને ત્યારે આપણા મોઢામાંથી શું નીકળશે? ઓ મા. પણ જ્યારે જીવનમાં મોટી તકલીફ આવે છે ને ત્યારે તમારા મોઢામાંથી શું નીકળે છે? ઓ બાપરે. પગ નીચે કાંટો વાગી જાય તો ઓમ માં. પણ બાઈક લઈને જતા હોય ને સામેથી ટ્રક આવતી હોય ને આમ એક્સિડન્ટ થતા થતા બચી ગયા અને તમારા મોઢામાંથી નીકળી જાય, બાપરે. નીકળે છે કે નથી નીકળતું? એનો મતલબ એ છે કે માં નાની મુશ્કેલી સહાય કરે છે, મોટીમાં તો. હું તમને તમારું અનુભવેલું કહું. 12th તમારું રિઝલ્ટ અફલાતું ના આવ્યું હોય, આખા ગામને કેવા કોણ જાય છે? માં. પણ પેંડા લેવા કોણ જાય? એટલા પર સમજી જાઓ. એટલે માં જોશ લે છે, બાપ બચારો ઘસાયા કરે. એ રૂપિયા કાઢીને તમારા માટે પેંડા લઈ આવે અને માં બધે કે આજ મારા બેટાને 92% આવ્યા છે, આજે મારા બેટાને 92%. હજી કહું, ક્યારેક કોઈ હિરોઈનનો ડ્રેસ, ક્યારેક કોકનો શૂઝ જોયા પછી તમને આમ ઈચ્છા થઈ જાય, નહીં મારે જોઈએ એટલે જોઈએ જોઈએ એટલે. પણ તારી પાસે આટલા બધા ડ્રેસ છે, આટલી બધી જોડી. ના, મારે કીધું ને મારે જોઈએ એટલે જોઈએ. આવી જીત તમે કરી હતી કે નથી કરી? તમારા બાપે પણ અપાવ્યા હતા કે નતા અપાવ્યા? પણ એ જ બાપના શર્ટની અંદર જે ગંજી પહેરે છે ને બનિયન, એને જોશો ને તો એ બનિયનમાં 4 કાણા હશે. પોતે 4 કાણાવાળા બનિયન પહેરશે, પણ પોતાની દીકરીને સારામાં સારો ડ્રેસ અપાવશે, પોતે ફાટેલી ઘસાઈ ગયેલી તૂટેલી ચપ્પલ ચલાવશે, પણ તમને સારામાં સારા સ્પોર્ટ્સ શૂઝ અપાવ્યા છે. એ તમારા મા બાપ છે, પોતાનું વિચાર એણે પછી કર્યો છે, તમારો વિચાર એણે પહેલા કર્યો છે. આવે તમને એમનો વિચાર? મારે વધારે નથી કેવું, મારે તમને એટલું જ કેવું છે કે આવતીકાલે તમે મોટા થાવ, એ રિટાયર થાય, ત્યારે તમે કમાતા થયા હો ત્યારે તમારે એના પૈસા ઉપર નજર નાખવાની કે તમારા લાવેલા પૈસા એના ચરણે મૂકી દેવાના? જલ્દી બોલો. અત્યારે જોબ કેટલા જણ કરે છે? આંગળી ઊંચી કરો. જોબ સરસ. તમારી સેલરી તમે તમારી પાસે રાખો છો કે તમારા મા બાપને આપી દો છો? આંગળી ઊંચી. આપી દેનારા આંગળી ઊંચી કરે. એક પણ રૂપિયો પોતાની પાસે રાખ્યા વગર તમારા મા બાપને આપી દેનારા કેટલા છે? ગુડ. મેં એવા મા બાપ જોયા છે કે જેને 5 રૂપિયાનો ખર્ચ કરવો હોય તો પોતાના દીકરા પાસે હાથ લાંબો કરવો પડે, બેટા મને 5 આપને, ભિખારણ છે તમારી માં. જે દિવસે તમારા મા બાપને તમારી પાસે હાથ લાંબો કરવો પડે તે દિવસે સમજો, આવતા ભૂમાં તમે ભિખારીના પેટમાં, ભિખારણના પેટમાં જન્મ લેવાનું રિઝર્વેશન કરાવી રહ્યા છો. તમને જોઈતા હતા ત્યારે તમે જોઈતા હતા એના કરતા વધારે આપ્યા છે, અને આજે તમારી મા હાથ લાંબો કરે. મને રાજસ્થાનની એક છોકરો યાદ આવે છે, એની માને લઈને જ્યારે પાલીતાણા ગયો ને, પાલીતાણામાં એની માને બેસાડવા માટે એને ડોળી કરી. ડોળીવાળાએ ભાવ વધારે માગે એટલે માએ કીધું, બેટા મુજે ડોલીમાં નહીં બેઠના હૈ, મેં ચડકે કરુંગી. નહીં નહીં માં, મેં તુજે ચડને નહીં દૂંગા, ડોલીમાં બિઠાઉંગા. પણ ડોલીવાળો ભાવ વધારે કસતો હતો, વધારે કહેતો હતો. આ રસકસ બહુ ચાલી, રગજગ બહુ ચાલી. ડોળીવાળો જ્યારે તૈયાર ન થયો ત્યારે આ મારવાડી બચ્ચાએ કીધું, માં છોડીશ ડોલી વાળી કો, મેં તુજે ઉઠાડુંગા. 65 વર્ષની ઘરડી માને એને કહ્યું, મેં તું, અરે માં કે એસા નહીં, અરે ક્યાં નહીં, તું ને 9 મહિને તક મુજે પેટ મેં ઉઠા કે ચલી થી,
आज मैं तुझे 90 मिनट मेरे कंधे पे उठा लूंगा और ये छोकरा है 90 मिनट में सड़सड़ाट पाली तड़न तड़ेटी दी दादा ना दरबार में मुकी दीदी एनी पाछड़ डोरी वालों बीजा ने लई ने आव्यो और त्या गया पछी माँ ने पूछे छे बोल माँ तेरी क्या इच्छा है। माए कीधु मुझे दादा का अभिषेक का चढ़ावा लेना है। डोरी वालो बार चढ़ावा बोलाता हो बार पण चले ना अंदर पण चले बधाने खबर तो पड़े ज ने तमे लोको पाली जणावा गया छो अने आप मारवाड़ी बच्चा ने थयु मारी माँ हवे बीजी वार क्यारे आवशे कोने खबर एनी इच्छा छे ने चढ़ावो लऊं अने लाखो रुपियामां चढ़ावो गयो। चढ़ावो आ मारवाड़ी बच्चाए लीधो। आ समाचार डोलीवाड़ाने मळ्या। डोलीवाड़ो एनी पासे आव्यो। अरे भैया एक डोली के लिए 500 रुपये में तुमने तो कितनी माथा जी कर दी और एक माँ के लिए तुमने। अरे यार तू डोली वाला है वो माँ है। माँ के लिए हजार नहीं लाखों नहीं करोड़ों भी देना पड़े तो मैं देने के लिए तैयार हूं क्योंकि उसने मुझे जन्म दिया। तमारी मुश्किली में पण ए जो रेवा तैयार होय तमारी साथे तमे नक्की करजो के माँ बाप ज्यां सुधी जीवता छे एना पैसा ऊपर तो नजर नहीं नाखता पण तमारी संपत्ति पण। योगना ग्रंथ में हरिभद्र सुरीश्वरजी महाराज लखे छे के दीकरो बापनी एक रुपियो एक संपत्ति पोताना माटे न वापरे। मुकी गयेला संपत्ति बाप जो मुकी गयो होय ने तो ये संपत्ति एमना नामे सुकृत में वापरी देवानी होय। तमारी सासू तमारा ससरा ए जे मुकी गया होय एमांथी एक रुपियो तमारे न वपराय बधुं सुकृत में वापरो। કોર્ટના પગથિયા કોણ ચડાવે છે જલ્દી બોલ છે? મા બાપ ચડાવે છે કે પૈસો ચડાવે છે? જોવું હોય તો આજે ગુજરાત સમાચારનો ત્રીજું પેજ જોઈ લેજો। તમારા ઘરમાં જો ગુજરાત સમાચાર આવતું તો આજે ખોલીને ત્રીજું પેજ જોઈ લેજો। મેં વાંચ્યું મારી આંખમાંથી આંસુ નીકળ્યા છે। મા બાપને જે દીકરાને દીકરીએ ભેગા મળીને ઘરડા ઘરમાં મૂકી દીધા હતા મહિનાઓ સુધી ઘરડા ઘરમાં રહેલા એ માની જ્યારે તબિયત બગડી બાપ કોઈ રીતે હેન્ડલ કરી શકે એમ નહોતો છોકરાને સમાચાર આપ્યા એ છોકરો લેવા આવ્યો પણ જોજો છોકરો માને લઈ ગયો બાપને ના લઈ। બાગબાનની સ્ટોરી ખબર છે મને બધા જ પિક્ચરનો અમિતાભ કદાચ ગમે છે માતૃભક્ત પણ બાગબાનનો અમિતાભ નથી ગમતો। બાગબાનની સ્ટોરી આ જગતને બહુ ખોટો મેસેજ આપ્યો છે। હું મારા પ્રવચનમાં ઘણીવાર કહું છું કે તમારાથી મા બાપ ન સચવાય ને તો ઘરડા ઘરમાં એકવાર મૂકી આવશો એ ચાલશે પણ જીવનના અંતિમ સમયે માને અને બાપને ક્યારેય જુદા નહીં પાડતા। તમે બે દીકરાઓ આવતીકાલે સાથે રહેતા હો ને આવતીકાલે જુદા થાવ અને બધામાં જ્યારે ભાગલા પાડો બંટવારા કરો બધાના બંટવારા કરજો પ્લીઝ મા બાપના બંટવારા નહીં કરતા। નહીં 6 મહિના તારે ત્યાં 6 મહિના તારે ત્યાં આવું નહીં કરતા કારણ કે પાછલી વયમાં એમને છે ને મકાનની પણ માયા બંધાઈ ગઈ હોય છે એટલે તમે 6-6 મહિને ફેરવો ને એમને નથી ફાવતું નથી મજા આવતી એ લોકો શાંતિથી જીવી નથી શકતા। વારા કરવા હોય તમારા કરજો। 6 મહિના હું મા બાપ સાથે રહીશ 6 મહિના તું રહેજે હું તારા બંગલામાં આવીશ તું મારા બંગલામાં આવશ કરવું હોય તો એ કરજો। મુનવ્વર રાણા નામનો દિલ્હીનો એક શાયર છે એને બહુ સરસ કવિતા લખી છે किसी को घर आया हिस्से में बंटवारा जब किया ना किसी को घर आया हिस्से में या किसी को दुकान आई मैं घर में सबसे छोटा था मैं कितना नसीबदार मेरे हिस्से में। आवती काले मोटा थया पछी तमे शू कहेशो मम्मी पप्पा मारी साथे रहेश एम बोलशो बोलो छो परण्या पछी तमारा हाथमां धंधो आवी जाय ने एटले तमे शू बोलो छो मम्मी पप्पा मारी साथे रहेश अल्या लल्लू મમ્મી પપ્પા તારી સાથે રહે છે કે તું મમ્મી પપ્પાની સાથે રહેશ? રૂપિયા કમાઈને તે નવો બંગલો બંધાવ્યો ને એમાં તું તારા મા બાપને રાખેનો મતલબ એ નથી થઈ જતો કે તું તારા મા બાપનો માલિક થઈ ગયો? મકાનના માલિક તમે છો, મા બાપના માલિક તમે નથી। મા બાપે તમને જન્મ આપ્યો છે, મા બાપ હંમેશા તમારા માલિક રહેવાના રહેવાના અને ક્યારેક ઉપરવાળા પાસે માંગવાનો મોકો મળે ને તો એવું વરદાન માગજો। માગવાનો મોકો મળે તો એવું વરદાન માગજો કોઈ ઘર માં વિનાનું ન રહે અને કોઈ માં ઘર વિનાની ના રહે। નહીં સમજે?
કોઈ ઘર માં વિનાનું ન હોય અને કોઈ માં ઘર વિનાની ન હોય. ઘરડા ઘરમાં ગયેલી માં એ ઘર વિનાની માં છે. ઘરનું ઘર છોડીને એને ઘરડા ઘરમાં જવું પડે. તમે રૂપિયાના માલિક થઈ ગયા એટલે તમે જેમ નચાવો તેમ તમારા મા બાપે નાચવાનું, અને તમારી આ પ્રવૃત્તિને કારણે મા બાપે પણ પોતાના બેંકમાં અલગથી એકાઉન્ટ ચાલુ કરી દીધા છે. અને હમણાં હમણાં મેં સાંભળ્યું છે, હવે મા બાપ સામે ચડીને દીકરાઓને છૂટા કરે છે, જાઓ તમારે જ્યારે હોય ત્યાં રહ્યો, અમે અમારી સાથે, અમે અમારી જિંદગી અમારી રીતે કાઢો. મલાડમાં એક ભાઈ મને મળ્યા, મને કે પધારો, મારા વાઈફને વર્ષી તપ ચાલે છે. અમારા પરિચિત હતા, વર્ષી તપ જેવો તપ ચાલતો એટલે મને મન થયું, મેં કીધું જોઈએ. બીજા દિવસે ક્યાંકથી મને સમાચાર મળ્યા કે મારા સાહેબ, આ ભાઈ પોતાની વાઈફના કહેવાથી પોતાના મા બાપને અલગ કરી દીધા છે. મા બાપ એકલા રહે છે, પોતે અલગ રહે છે, અને મારો પિત્તો ગયો. 3 દિવસ પછી એ પાછા જ્યારે મને કહેવા આવ્યા ને, સાહેબ પધારો, વર્ષી તપનું બ્યાસ શું છે? મેં કીધું, જ્યાં સુધી તું તારા મા બાપના ઘરે જઈને વર્ષી તપ ન કરે, તારી વાઈફ ત્યાં જઈને વર્ષી તપ પૂરો ના કરે, ત્યાં સુધી હું તારા ઘરે પણ પગલા કરવા તૈયાર નથી. મને તારા વર્ષી તપ કરતા તારા મા બાપની સાથે રહીને એ તપ મોટો દેખાય છે. હું વર્ષી તપના પગલા નહીં જ કરું, મેં નહીં જ કરે. શું કામના તમારા એ વર્ષી તપ, માસ ખમણ ને સીધી તપ? મા બાપ અલગ રહે, તમે અલગ રહ્યો, એક જ ગામની અંદર હોવા છતાં. રાજસ્થાનની અંદર એક ઠેકાણે ચોમાસું કર્યું, રોજ સવારે હું જ્યારે દેરાસર જાઉં ને ચૈત્ય પરિપાટી કરવા, હું જોઉં 80 વર્ષના કાકા પાણી ભરે, 75 વર્ષના માજી રોટલી વણે, મારાથી ના સહેવાયું. મેં ગામના 4 માણસોને બોલાવ્યા, કોનું ઘર છે, કેમ થયું છે, બધી જ જાણકારી મેળવી. અને પછી હું 4 જણાને લઈ એના ઘરે ગયો. 4 દીકરા એના હતા, છતાં મા બાપ અલગ રહેતા હતા. રોટલી જાતે વણે, પાણી, અને એને પાર્કિન્સનનો રોગ. ક્યારેક મને એમ થઈ જાય, આ બાપની જગ્યાએ એનું પાણી હું ભરી આપું. 80 વર્ષની ઉંમરે પેરાલિસિસના એટેકવાળો બાપ પાણી ભરે, 4 છોકરા, એની વહુરો, એના દીકરાઓ હોવા છતાં આ બાપને કોઈ સેવા ન કરે. મારું મન થઈ જાય કે હું મદદ કરું, પણ મારું સાધુપણું મને અટકાવે. એટલે મેં સંઘની 5 બુઝુર્ગ વ્યક્તિઓને તૈયાર કરી, એના ઘરે ગયા, દીકરાઓને ભેગા કર્યા, બહુ મહેનત કરી. 1 વર્ષ પછી રિઝલ્ટ આવ્યું, અને રિઝલ્ટ એવું સરસ આવ્યું, નાના દીકરો અને વહુની સાથે મા બાપ ભેગા થઈ ગયા. જિંદગીના છેલ્લા દિવસ સુધી બંને જણે અદ્ભુત સેવા કરી, બે પરલોકમાં આજે ચાલ્યા ગયા. કોઈ મા બાપ એકલા રહીએ મારાથી સહન નથી થતું. તમે કહેશો કે મારા સાહેબ એમને પણ કહો ને, એમને પણ સુધરવું જોઈએ. યસ, સુધરવું જોઈએ, હું ના નથી પાડતો. પણ 60 વર્ષની ઉંમરે હવે એમનામાં સુધારો લાવવો સહેલો છે કે તમારામાં સુધારો લાવવો સહેલો છે? બોલો, સુધારવું હોય તો તમે તમારા સ્વભાવને સુધારી દો, સુધારવું હોય તો તમે તમારા વિચારોને સુધારી લો. તમારા મા બાપ પાસે વધારે અપેક્ષા નહીં રાખો. નંબર 3, સંપત્તિનું બલિદાન. નંબર 4, સ્વાસ્થ્યનું બલિદાન આપ્યું છે. સ્વાસ્થ્ય એટલે હેલ્થ. તમારા ખાતરેને પોતાની હેલ્થની સામે જોયું નથી, બરાબર છે? રાતના જ્યારે તમને તાવ આવ્યો ત્યારે તમારી સાથે જાગ્યું હતું કોણ? કોણ? તમારી માં. હોસ્પિટલની અંદર તમને એડમિટ કર્યા હોય ત્યારે કયો ફ્રેન્ડ તમારી સાથે આખી રાત બેઠો છે? અરે દિવસનો કોણ બેઠો છે? વોટ્સએપથી તમારો ટાઈમ પાસ કરાવી આપ્યો હશે, પણ તમારી બાજુમાં બેસીને તમારા માથા પર હાથ કોણે ફેરવ્યો હતો? કોઈ ફ્રેન્ડ નથી આવી, કોઈ જ નથી આવી. ત્યારે તમારી ફ્રેન્ડ બનીને તમારી માં કે તમારો બાપ આવે છે. આખી દુનિયામાં એક જ વ્યક્તિ એવી છે જેને વેકેશન નથી મળતું. મળે એને વેકેશન? મળે? હું એ બેઠેલી છોકરીને પૂછું છું, 22, 24, 25, 26 વર્ષ સુધી તમે તમારા પિયરમાં રહેવાના, આવતીકાલે મેરેજ કરીને તમને તમારા મા બાપ સાસરે મોકલી દેવાના, તમે 18 વર્ષ સુધી ગ્રેજ્યુએટ બન્યા, 19, 20 વર્ષ સુધી કદાચ ચાલો ભણ્યા, ગ્રેજ્યુએટ થયા 21 વર્ષે, અને પછી 2 વર્ષ તમે નોકરી કરી, કોઈ કોર્સ કર્યા, અને એમ કદાચ 24, 25 વર્ષના થઈ ગયા, અને ત્યાં તમારી શાદીના વાજા વાગવા માંડ્યા. હું એમ પૂછું છું, તમે કોણે 2 વર્ષ પણ રસોડું સંભાળ્યું? તમારી માને કીધું કે માં, માં તૂને મેરે લિયે બહોત કિયા, અબ 2 સાલ કે લિયે આપ બહાર નિકલ જાઈએ, પૂરા રસોડા મેં હેન્ડલ કરૂંગી. જેને અહીંયા રસોઈ નથી કરી એ સાસરે જઈને શું કરવાની? છોકરાના બાપને છોકરીના બાપે પૂછ્યું કે તમારા દીકરાને શું શું આવડે છે?
પેલા છોકરીના બાપને, છોકરાના બાપે પૂછ્યું કે તમારી દીકરીને શું આવડે? મારી દીકરીને ડ્રાઇવિંગ સરસ આવડે છે, ઓફિસ ચલાવી શકે છે, કમ્પ્યુટરનું નોલેજ જબરજસ્ત, કોઈ પણ સોફ્ટવેર લાવો ફટાફટ વાયરસ ક્યાંય ન લાગે. એટલા બધા એને બતાવી દીધા ને એના સિમ્પટમ્સ, ક્વોલિફિકેશન્સ. પછી છોકરીના બાપે છોકરાના બાપને કીધું કે તમારા દીકરાને શું આવડે? મારા દીકરાને એને ઝાડુ મારતા સરસ આવડે છે, એને વાસણ ધોતા બહુ સારા આવડે છે, એને કપડાં ધોતા આવડે. અરે અરે અરે, તમારો છોકરો થઈને આવું શું કરું? તમારી દીકરી જો ધંધો સંભાળી લેવાને તો મારા દીકરા એ ઘર તો સંભાળો. માં એક એવી સ્ત્રી છે જે દરેકનું સ્થાન લઈ શકે છે. આ દુનિયામાં માં જ એક એવી સ્ત્રી છે કે જે દરેકનું સ્થાન લઈ શકે. એ તમારી દીકરી પણ બની જાય, એ તમારી બેન પણ બની જાય, તમારી માં પણ બની જાય, તમારો ભાઈ પણ બની જાય. તમારો બાપ જો નહીં હોય તો માં તમારો બાપ પણ બની જશે. માં મિત્રનું સ્થાન લઈ શકે છે, પણ મિત્ર ક્યારેય માનું સ્થાન નહીં લઈ શકે. લઈ શકે નવા, એ તો જે દિવસે ઘરમાંથી માં ચાલી જશે ને તે દિવસે ખબર પડશે તમારો મિત્ર તમારી માં બને છે કે નથી બનતો. નહીં બની શકે. અને મારો એવો સર્વે છે કે આ દુનિયામાં સૌથી પહેલાં માં અને બાપમાંથી જો કોઈ જતું હશે ને, બાપ પહેલો જાય છે, માં પછી જાય છે. જોજો તમે, મેં બને સર્વે કર્યો નથી પણ મારી લાગણી એમ કે છે 190% બાપ પહેલો જતો હશે, માં પછી જતી હશે. કારણ કે માની લાગણી દીકરા સાથે એવી બંધાયેલી હોય છે, એની ઈચ્છા તો એવી હોય છે દીકરો જીવે ત્યાં સુધી મારે જીવવું છે. આ માં છે, એને સ્વાસ્થ્યનું પણ બલિદાન આપવાની તૈયારી રાખી છે. કયો ફ્રેન્ડ એવો છે જેણે પોતાના સ્વાસ્થ્યની કેર કર્યા વગર તમારા સ્વાસ્થ્યની ચિંતા કરી હોય? દિવસ રાત જાગીને તમને તાવ આવ્યો હશે ને તો તરત ડોક્ટર પાસે દોડશે, અને પોતાને તાવ આવ્યો હશે તો તમને કહેશે પણ નહીં. ભલું હોય તો તમને 3 દિવસ પછી ખબર પડે છે. આમે તમને તમારી માને ઉપવાસ હોય તો કેટલાને ખબર હોય છે, કેટલાને ખબર હોય છે? તમારી મમ્મી આજે આખા દિવસમાં ખાધું નથી એટલી કેટલાને ખબર હોય છે? રેવા દો, હવે આંગળી નીચે કરો, સારા નથી લાગતા. પૂછો છો કોઈ દિવસ તે ખાધું કે ના ખાધું? એને તમને દિવસમાં 10 વખત પૂછ્યું, તમે પૂછ્યું? ચલો હું એમ પૂછું છું, આખા દિવસમાં કયો છોકરો કે કઈ છોકરી પોતાની માં અને પોતાના બાપને 1 ગ્લાસ પાણીનો સામે ચડીને આપે છે? હાથ ઊંચો કરો, ચલો સામે ચડીને, એને કીધા વગર, સમજીને હાથ ઊંચો કરો, એકવાર નીચો કરો. ઘણા તો ટેવ જ પડી ગયો, કઈ પણ હોય બધે કઈ 100 રૂપિયા ને ખબર ના મળવાના હોય. થયું મન ક્યારેય? થયું આજે આટલું સાંભળ્યા પછી કદાચ બીજું કઈ ન કરી શકો, કમસે કમ આજે આખા દિવસમાં 1 વાર મમ્મીને પાણીનો ગ્લાસ આપશો? આપશો? તપશ્ચર્યા હોય તો ઉકાળેલું આપજો પાછું. આપશો? ક્યાં આપોશ, ક્યાં આપોશ? એક બાપે દીકરાને કીધું, બેટા પાણી લાવ ને. દીકરાની ઈચ્છા નહોતી, છતાં બાપને એમ કે સંસ્કાર પાડવા માટે કહું એટલે ઓલો પાણી લાવે. આમ છલકાતો છલકાતો લઈ આવ્યો, અને પછી આપ્યા પછી શું કે ખબર? પપ્પા ગાંધીજી બધું જ કામ પોતાની જાતે કરતા. આજે રિયલમાં તમને તમારા મા બાપ જો ઉપકારી લાગતા હોય, તમને તમારા ફ્રેન્ડ કરતા પણ વધારે ઉપકાર લાગતો હોય, નક્કી કરો આખા દિવસમાં રોજ 1 ગ્લાસ પાણીનો આપણે સામે ચડી નાખો. તમને યાદ રહેશે આ મારા મા બાપ છે, મારા ઉપકારી છે. અભિગ્રહ લેવો હોય તો હાથ ઊંચો કરો, 1 ગ્લાસ પાણીનો. કેટલા દિવસ? 1 વીક આપું અત્યારે, 1 વીક. આવતા રવિવાર સુધી રોજ 1 ગ્લાસ મમ્મીને, 1 ગ્લાસ પપ્પાને. ધારણા અભિગ્રહ, હાથ ઊંચો કરો બરાબર. વાતો નહીં, વાતો નહીં. ધારણા અભિગ્રહ. ભાઈ તમે આમ ઊંચા કરો ને મને ખબર પડે. ધારણા અભિગ્રહ પછી કાય નતા બોગણમ સહસાગણ મહત્રણ સવ સમય અત્યાગણમ બોશ.
એને પીવો હોય તો જો, ના પીવો હોય તો એક ઘૂંટ, એક ઘૂંટ આખા દિવસમાં. ઘણા તો એવો, મમ્મી મમ્મી આજે રહી ગયું છે અને ચોબિયાર થઈ ગયો છે, ના પીવો જ પડશે. નંબર પાંચ, લાસ્ટ પાંચ જ મિનિટ બાકી છે. પાંચ બલિદાનમાં પહેલું બલિદાન, એક સાથે બોલો, પહેલું બલિદાન, બીજું, ત્રીજું, ચોથું. જે આંખ મીચીને પ્રેમ કરે તમારો મિત્ર છે, જે આંખ ફાડીને પ્રેમ કરે તમારી પત્ની, પણ જે આંખ મીચાય ત્યાં સુધી પ્રેમ કરે તમારી. પોતાની આંખ મીચાય ને ત્યાં સુધી બાળકને જે ચાહે એનું નામ માં છે. કોઈ એવો મિત્ર જિંદગીના છેલ્લા સમય સુધી તે તમને ચાહતો હોય, તમને એમ કહેવામાં આવે એન્ડ ટાઈમે કે તું કોઈ એક વ્યક્તિને નામ લે કે જેને તું મળવા માંગે છે એન્ડ ટાઈમે, ત્યારે કોનું નામ આવશે? ત્યારે તમે જેને યાદ કરો ને એ તમારો ખરો મિત્ર છે. ગુરુને યાદ કરો તો ગુરુ, મા બાપને યાદ કરો તો મા બાપ, વાઇફને યાદ કરશો તો વાઇફ, ભાઈને યાદ કરો તો ભાઈ, બહેનને યાદ કરો તો બહેન, ફ્રેન્ડને યાદ કરો તો ફ્રેન્ડ. પણ હું માનું છું ત્યાં સુધી તમે જો તમારી માં હશે, અંતિમ સમય હશે, તમે કોને યાદ કરશો? મા બાપ જેમ સ્વાસ્થ્યનું બલિદાન આપે છે, અવસર આવે ને પોતાના શ્વાસનું પણ બલિદાન આપી દે છે. નહીં સમજ્યા? શ્વાસ એટલે પોતાનો પ્રાણ. દીકરાને બચાવવા માટે પોતાની જાત જો આપી દેવી પડે તો એ આપી દેવા તૈયાર છે. પાંચ પાંચ ડિગ્રીનો તાવ હોય ને ઉતરતો જ ન હોય ત્યારે તમને ખબર નથી તમારી માં શંખેશ્વર જઈને ભગવાનને શું કહેતી આવતી હોય છે, ખબર છે? એ કહે છે, હે ભગવાન, મારું આયુષ્ય તો હવે જેટલું બાકી હોય ને એટલું મારા દીકરામાં ટ્રાન્સફર કરી દે, મને બોલાવી લે, પણ મારા દીકરાને કે ના કે. તમને કેટલા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ગામની અંદર એવી ઘટના ઘટી, ઉપરથી મકાન જ્યારે તૂટવાનું શરૂ થયું, ઘરમાં અઢી મહિનાનો બાબો હતો. માં દોડી, મકાન તૂટી રહ્યું છે, માને પોતાની જાત યાદ ના આવી, પોતાનો દીકરો યાદ આવ્યો. ગોળિયામાંથી 2.5 મહિનાના દીકરાને એણે હાથમાં લીધો, નીચે ગાદી પથરી એના પર સુવડાવી દીધો અને માં પોતા આમ ઘોડો બને ને, ઘોડો, આપણે નાના હતા ત્યારે જેમ પપ્પા ઘોડા બનીને આપણને બેસાડીને ફરાવતા હતા ને, રીતસર માં ઘોડો બનીને ઊભી રહી ગઈ. ઉપરથી શિલાઓ ધડાધડ પડવા માંડી, માએ પોતાના શરીર ઉપર બધી જ શિલાઓ પોતાના શરીર દ્વારા અટકાવી સાઈડમાં નંખાવી દીધી અને માનું મૃત્યુ થયું. 4 દિવસ પછી જ્યારે પોલીસ આવી, બધો જ કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે માં આમને આમ ઊભી છે અને એની નીચે દીકરો હાથ પગ હલાવતો જીવતો ઊભો છે. દીકરાને બચાવવા ખાતર માએ પોતાના પ્રાણ. આની સામે અત્યારે ઉત્તર ગુજરાતમાં જે પૂર આવ્યા હતા એનો જો કોઈ વોટ્સએપ તમને જોયો હોય તો તમને કહી દઉં, માને દીકરો દોડતા હતા અને અચાનક માં પાણીના ખાડામાં પડી. છોકરા ચીસાથી મમ્મા મમ્મા રોજ જોરથી ચીસો પાડવાની ચાલુ કરી. માં પેલા ગળું બહાર હતું અને બીજી સેકન્ડમાં ગળું પણ અંદર ચાલ્યું ગયું. મેં ત્યારે જજમેન્ટ આપ્યું, આની જગ્યાએ જો છોકરો પડ્યો હોત ને 100% એની માં પણ એની પાછળ ખાપક્યા વગર ન રહી હોત. માં અને દીકરામાં, માં અને મિત્રમાં આટલો જ ફરક છે. એક માં પડી જાય તો છોકરો પાછળ પડવા તૈયાર નથી. તમે પડી ગયા તો તમારો મિત્ર તમારી પાછળ નહીં પડે. તમે પડશો ત્યારે તમારી પાછળ જે જમ્પ લગાવવા તૈયાર થાય એ બીજું કોઈ નહીં હોય, કોણ હશે? શ્વાસોનું બલિદાન છે. એવા કેટલા કિસ્સાઓ બનતા હોય છે, માં પ્રેગ્નન્ટ થયા પછી સોનોગ્રાફીમાં ડૉક્ટરને લાગે કે ડિફેક્ટેડ છોકરો છે ત્યારે ડૉક્ટર એમ ડિક્લેર કરે છે કાં માં બચશે કાં દીકરો બચશે. પતિને જ્યારે કહેવામાં આવે ને
ત્યારે પતિ પોતાની પત્નીને વાત કરે ત્યારે પત્ની શું કહેશે એ તમે મને કહો. કોને બચાવવાનું કહેશે? 100% દરેક પત્ની પોતાના પતિને એમ જ કહેશે, એક કામ કરો, મને જવા દો, આપણા લાલને એને જન્મ આપી દેવા દો, પછી તમે એને મોટો કરજો, એ તમને સંભાળી લેશે. નહીં, હું મારા લાલને મારી નાખવા તૈયાર નહીં થઉં. શ્વાસોનું બલિદાન. એક છેલ્લો એક્ઝામ્પલ આપીને આજનું પ્રવચન હું સમાપ્ત કરીશ. એ પહેલા મારે તમને પૂછવું છે, પહેલે ખૂન કે રિશ્તે થે, પહેલે ખૂન કે રિશ્તે હોતે થે, અબ રિશ્તે કે ખૂન હો ચુકે. શું ભાઈ બીજ, શું રક્ષાબંધન છે? મા બાપના પ્રેમ ગયા ને ભાઈ બહેનના પ્રેમ ગયા છે. રહ્યા તમારી બહેનની સુરક્ષા છે તમારા હાથમાં? તમને વિચાર આવે છે? ખાલી રાખડી બાંધીને છૂટા, તમે રૂપિયા આપીને છૂટા? એક કાળ હતો સગા વર્ધમાન જ્યારે મોક્ષમાં ગયા ત્યારે એની પાછળ એનો મોટો ભાઈ, એની મોટી બહેન ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. 72 વર્ષની ઉંમરના મહાવીર જ્યારે નિર્વાણ પામ્યા ને ત્યારે એમનો મોટો ભાઈ નંદીવર્ધન, કંઈક તો મોટા હશે કે નહીં, 2-5 વર્ષ, અને એ પાછળ રડે, એવા રડે છાના ન થાય, એના સમાચાર એમની બહેન સુદર્શનાને મળ્યા, અને સુદર્શના દોડતી આવે, ક્ષત્રિય કુંડમાંથી પોતાના ભાઈને ઉઠાવી અને લઈ જાય કાર્તક સુદ બીજના પોતાના નગરમાં, અને ત્યાં નવડાવી ધોવડાવીને પછી ખવડાવીને પારણા કરાવે છે. એ દિવસથી આ દેશમાં કયું પર્વ ચાલુ થયું? ભાઈ બીજ. જૈનોના રક્ષાબંધનના હોય, જૈનોનું કયું પર્વ હોય? ભાઈ બીજ. ભાઈ બીજના દિવસે બહેનના ઘરે ભાઈ જાય, બેન ભાઈને ઉવારના લે એની રક્ષા, અને ભાઈ પણ બેનની કુશળતાના આશીર્વાદ આપે. નથી ભાઈ બહેનના સંબંધો રહ્યા, નથી મા બાપના સંબંધ રહ્યા, મને લાગે છે જનારા દિવસોની અંદર તમે અલોન, તમે એકલા થઈ જવાના છો. અને એકાંત નહીં, આ એકલતા તમને મારી નાખશે. સ્વિટ્ઝરલેન્ડની અંદર સૌથી વધારે આપઘાત થાય છે, અને એના મૂળમાં કારણ લખ્યું એકલતા. પૈસો તમને નહીં બચાવી શકે, તમારા સાધનો તમને નહીં બચાવી શકે, બચાવી શકશે તમને તમારો પરિવાર. જો તમે તમારા પરિવારમાં તમારા મા બાપને તમારી સાથે રાખ્યા હશે તો તમે નિયમ બનાવી દીધો હશે, હું ને મારી વહુ એમાં આવી ગયા સૌ. નહીં બચો, નહીં બચો. ડાયવોર્સ લેતા હવે વાર નથી લાગતી, ફટાક દઈને તમને છૂટા કરી દેવામાં આવે છે. કુટુંબની વ્યવસ્થા નામનું તંત્ર ખતમ થઈ ચૂક્યું છે. એવા કાળમાં તમારા મા બાપને જો તમે સાથે રાખ્યા હશે, તમે મા બાપની સાથે રહ્યા છો ને, તમારા દુનિયામાં કોઈની જરૂર નહીં પડે. હું ઘણી વાર કહું છું, માં મહાત્મા ને પરમાત્મા આ ક્રમ છે. માની આંગળી તમે પકડો, માં તમારી આંગળી પકડીને તમને મહાત્મા સુધી લઈ જશે, અને મહાત્માની આંગળી તમે પકડશો, મહાત્મા તમને ક્યાં સુધી લઈ જશે? પરમાત્મા સુધી. અને જુઓ મજા, મહાત્મા ને પરમાત્મા અને માં આ ત્રણેયમાં કોમન ફેક્ટર, કોમન વર્ડ જો કોઈ હોય તો કયો છે? માં. અમે મહાત્મા સુધી પહોંચ્યા ને અમારા ગુરુ સુધી, ડ્યુ ટુ અવર મધર. અમારી મમ્મીએ અમારા ગુરુદેવનું પહેલું પ્રવચન સાંભળ્યું ને એ જ દિવસે નક્કી કર્યું, મારા દીકરાને દીક્ષા આપીશ, તો આમને આપીશ. એક જ પ્રવચનમાં સ્પેલ બાઉન્ડ થઈ ગયા. આ માએ મહાત્મા સુધી મોકલ્યા ને આ મહાત્માએ અમને છેક પરમાત્મા જેવા ગચ્છાધિપતિ સુધી પહોંચાડી.